ચેપ્ટર નંબર ચાર માહિતી ઈ કોમર્સ એન્ડ આઉટસોર્સિંગ આ ત્રણ એવા શબ્દો છે શબ્દો ની નાની છે પણ એનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ છે યસ વિદ્યાર્થી મિત્રો 1 મિનિટ તો વિદ્યાર્થી મિત્રો શબ્દોની જે સાઈઝ છે તે નાની છે પણ એનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે યસ માહિતી સંચાર કમ્યુનિકેશન હે એકબીજા સાથે બોલીને માહિતી સંચારના કેટલા સ્વરૂપો દેખાવાના છે ચેપ્ટરમાં ઈ-કોમર્સ હવે ઈ-કોમર્સ વિશે તો તમે વાકેફ છો ઓકે ઓકેઝોનમાંથી પરચેસ કરીએ છીએ ફ્લિપકાર્ટમાંથી પરચેસ કરીએ છીએ ઓકે એ ઉપરાંત આઉટસોર્સિંગ વાત કરવાનું છું આઉટસોર્સિંગનો કોન્સેપ્ટ ભારતમાં કેટલો સક્સેસુલ છે કે વિદેશોના કામ ભારતમાં આપણે કરી શકીએ છીએ તો બાળકો આ જે મેં તમને ઓવરવ્યુ આપ્યો છે એના વિશે આપણે વન બાય વન હવે આગળ ખૂબ ડિટેલમાં સમજવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો મારે ખાલી એક વાત એટલી કરવી છે કે બી કોન્સન્ટ્રેટેડ તમારું જેટલું કોન્સન્ટ્રેશન હશે ને એટલું કામ ઈઝી બનશે અને તમને યાદ સરળતાથી રહેશે ને હવે તમને આ બે ચેપ્ટરમાં ફાયદો એ થવાનો છે કે આ બંને ચેપ્ટર તમારા માટે તાજા હશે તરો તાજા તાજા શું કામ જેવા ચેપ્ટર પૂરા થશે સીધી તમારી એક્ઝામ આવશે એટલે આ બે ચેપ્ટરનું રિવિઝનની તમારે ઉપાધિ કે માથાકૂટ રહેશે નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો તો બી કોન્સન્ટ્રેટેડ એન્ડ સ્ટાર્ટ ેશન અર્થ જોઈએ બાળકો માહિતી સંચાર એટલે એને કહેવાય પ્રત્યાયન પ્રત્યાયન એટલે આપ લે કરવું સોરી પ્રત્યાયન એટલે વિદ્યાર્થી મિત્રો લે પણ શેની વાત કરીએ પ્રત્યાયન માટે અંગ્રેજીમાં એક શબ્દ છે કમ્યુનિકેશન હવે આ શબ્દથી આપણે બહુ વાકેફ છીએ માહિતી સંચાર ગુજરાતી શબ્દ કરતા આપણને આ શબ્દ બોલવામાં વધુ ઇન્ટરેસ્ટ છે અને વધુ સમજ પણ પડે છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો કમ્યુનિકેશન એટલે માહિતી સંચાર શબ્દનો ઉપયોગ થાય છે કમ્યુનિકેશન બે શબ્દી જો હું શું લખ્યું છે કમ્યુનિસ્ટ અને કમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ ટુ શેર કોમન એવો થાય છે જો વાત કરું કોમન યસ ધીસ ચેપ્ટર ઇઝ વેરી બ્યુટિફુલ વેરી ગુડ સમજ સમજવામાં મજા આવશે સમજાવવામાં મજા આવશે અને તમને સરળતાથી યાદ પણ રહેશે કારણ કે હવે આ ચેપ્ટર તમને શું કામ ગમે છે એમ કહો તમારે છે ને દરેક ચેપ્ટર આવી રીતે ગમાડવાના છે આ ચેપ્ટર ગમવાનું કારણ એ છે કે માર્કેટમાં તમે ઓલરેડી આ વસ્તુનો યુઝ કરો છો કમ્યુનિકેશન અલગ અલગ સાધનો જો વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ નો યુઝ કરો છો ઈ કોમર્સ કરો તો એમેઝોન ફ્લિપકાર્ટ અલગ અલગ કરો અને કમ્યુનિકેર પરથી આ શબ્દ આવ્યો છે કેર નો મતલબ થાય છે ટુ શેર કોમન બાળકો શેર કરવું એટલે વહેંચવું પેલા છે ને આ વસ્તુ સમજો શેર એટલે આપણે ને શેરિંગ કરતા આપણે નાસ્તાનો ડબ્બો લઈ ગયા તો આપણા ફ્રેન્ડ સર્કલ માટે શેર કરીએ છે એને શેર એટલે વહેંચવું યસ બાળકો વિદ્યાર્થી મિત્રો વહેંચવું અને વેચવું આ બંનેમાં બહુ ફરક છે સમજો તમારે વેચવું એટલે સેલ કરવું વેચાણ કરવું વહેંચવું એટલે ડિસ્ટ્રીબ્યુટ કરવું તમે તમારા આ લંચ બોક્સમાં સેન્ડવિચ લઈ ગયા છો તો સેન્ડવિચના મમ્મીએ છે ને ચાર પીસ કરી આપ્યા છે

અને એક સેન્ડવીચ એટલે સો સેન્ડવીચ બરાબર વસૂલ કરશે તો તો એને ધરાર કીધો એટલે તું તારી ફ્રેન્ડ છું તને મારા પર વિશ્વાસ નથી હું તારો મિત્ર છું તને મારા પર વિશ્વાસ નથી તું એક પીસ નહી લે તો બો તાણ કરીને એટલે મિત્રો એ હાથ નાખીને એક પીસ લીધો બીતા બીતા હો બિચારા હા હા ની સેન્ડવીચ ખાઈ પછી શું થાય બાળકો હવે સેન્ડવીચ ખાઈને જેવું એને બાઈટ બટકું ભર્યું સેન્ડવીચમાં એટલે એની ફ્રેન્ડ બોલી મિત્ર બોલ્યો લાવો દસ દસ રૂપિયા હાલો આને છે ને વેચ્યું કહેવાય વેચાણ કર્યું કહેવાય યસ પણ ચાર મિત્રો એક સર્કલ માં બેઠા હોય ને એક સેન્ડવીચ ના ચાર કટકા હોય ને ચારે એક એક કટકો ખાય અને એક પણ રૂપિયાની લેતી દેતી ન થાય ને શેરિંગ કર્યું કહેવાય ને વહેચ્યું કહેવાય તો વિદ્યાર્થી મિત્રો વહેચ્યું અને કોમન કોમન એટલે સરખો હવે તમે ગણિત ભણ્યા હતા ત્યારે કોમન કાઢતા એટલે તમને ખબર છે કોમન એટલે સરખું એટલે કમ્યુનિકેશન નો મતલબ થાય છે તું શેર કોમન એટલે એક સરખી વસ્તુ દરેક જગ્યાએ વહેંચવી આને કહેવાય કમ્યુનિકેશન સમજાય છે શોર્ટ એન્ડ સ્વીટ કમ્યુનિકેશન એટલે એક વસ્તુ દરેક જગ્યાએ કોમન એટલે સરખી વસ્તુ વહેંચવી ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ પ્રત્યાયન ના અર્થમાં સમય જતા ઘણા પરિવર્તનો આવ્યા પ્રત્યાયન એટલે કમ્યુનિકેશન માહિતી સંચાર શબ્દ કેવો ડેન્જર છે તમે જુઓ સમજાય છે વિદ્યાર્થી મિત્રો તો પ્રત્યાયનના અર્થમાં સમય જતા ઘણા પરિવર્તન ચેન્જીસ આવ્યા છે જેના લીધે આજે પ્રત્યાયન એટલે માહિતી સંચારનો અર્થ નાનો નહીં પણ એનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ બન્યું છે બાળકો માનવો છે ને એની પાસે કમ્યુનિકેશનનું માધ્યમ ન હતું માનવ એટલે એમ સમજો કે બોલી ન શકતા હતા એકબીજા ભાષાથી સમજાવી નથી શકતા તો આદિ માનવો ભાષાથી જાતના શબ્દો વિના હાવભાવથી ઈશારા દ્વારા ઇંગ્લિશમાં જેને કહેવાય હાવભાવથી હે ને સંકેતો દ્વારા ઈશારાઓ દ્વારા આપણે આપણે જો ઘણી જગ્યાએ જો કે આપણે મહેમાન તરીકે ગયા હોય એટલે મમ્મી અને પપ્પા તમે જોજો એનું કમ્યુનિકેશન હાવભાવથી હોય પપ્પા સમજો વાતું એ ચડી ગયા મમ્મી બરાબર કંટાળ્યા છે કે હવે ઘરે જાવું છે મોડું થઈ ગયું છે અને પપ્પા હલતા નથી જે આપણે ત્યાં જેની ઘરે આપણે બેસવા ગયા છીએ મહેમાન તરીકે તો પપ્પા જેવા મમ્મી સામુ જોશે એટલે મમ્મી ખાલી જો આમ ઈશારો કરશે એટલે પપ્પા સમજી જાય ને હું હું સમજી જાય હાલો હવે ટાઈમ થઈ ગયો છે હવે નીકળો ફટાફટ આને કહેવાય સંકેતો દ્વારા અને હાવભાવથી અશાબ્દિક બોલો મમ્મી એક પણ શબ્દ ન બોલે ખાલી આમ ઈશારો કરે પછી ક્યારેક ક્યારેક પ્રોબ્લેમ થાય આમ કરે એટલે પપ્પા શાંત એકદમ સ્ટોપ સમજાય આ હાવભાવ છે આ જેસ્ટર છે આ સંકેતો છે તો સંકેતો દ્વારા તમે કમ્યુનિકેશન કરી શકો છો હા પાપા કરે હા પાપા એમ કરે મમ્મી એમનું કઈક ભૂલ થઈ ગઈ હોય ને એટલે ખાલી આમ 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 જેસ્ટર કરે હો આમ ખાલી હાવભાવ એવો સંકેત બતાવે એટલે મમ્મી સમજી જાય આપણો વારો પડી જાય ઓકે તો બાળકો આ પ્રત્યાયન છે માહિતી સંચાર છે ને એ બાળકો ત્યારે બોલીને નહોતું થતું હે ભાષા નહોતી તો ભાષાના ઉપયોગ વગર તો સંકેતો હાવભાવ અને અશાબ્દિક સ્વરૂપે માહિતી સંચાર થતું હતું વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે બાળકો ભાષા અને સંજ્ઞાઓના ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા માહિતી સંચાર ઝડપી અને સરળ બની રહ્યું છે આજે વિદ્યાકુલના માધ્યમથી તમે જે ભણી રહ્યા છો ને ધીસ ઇઝ ઓલસો વન કાઇન્ડ ઓફ કમ્યુનિકેશન આ પણ એક પ્રસારણ છે જેને સ્ટ્રીમિંગ કહેવાય સ્ટ્રીમ કરવું એટલે પ્રસારણ કરવું તમે જુઓ અહીંયા અમે એક જગ્યાએથી સ્ટ્રીમ કરીએ છીએ એટલે તમારી જેવા હજારો વિદ્યાર્થીઓ એક સાથે મેં કીધું ને કોમન એટલે એક સમાન વસ્તુ અહીંથી શેર કરવામાં આવે છે વહેંચવામાં આવે છે અને દરેક વિદ્યાર્થીઓ એક સાથે એક વસ્તુ એક સમયે જોઈ શકે છે યસ ઓર નો સમજાય છે વિદ્યાર્થી મિત્રો તો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના પરિણામે ભાષા અને સંજ્ઞાઓના ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા માહિતી સંચાર ઝડપી અને સરળ બન્યું તો પ્રસારણના વિવિધ માધ્યમો આગળ આવશે પણ જણાવી દો ટીવી છે મોબાઈલ છે આ તમે જે ભણી રહ્યા છો મોબાઈલ લેપટોપ ટેબ્લેટ આ બધા પ્રસારણના વિવિધ માધ્યમો છે રેડિયો બાળકો માહિતી સંચાર એ દ્રિમાર્ગી પ્રક્રિયા છે કોઈ એક દ્વારા માહિતી સંચાર સત્ય બનતો નથી એટલે આવી રીતે સમજાય છે અહીંયા જો આ ડ્રોઈંગ્સ તમે જોવો એટલે તમને આઈડિયા આવી જશે છે દ્વિમાર્ગી વન વે નથી ટુ વે છે યસ માહિતી સંચારમાં માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને

તો પહેલા તો એ માહિતી હું સમજીસ વિચારીશ એનું અર્થઘટન કરીશ હાલો વિદ્યાર્થી મિત્રો હે અર્થઘટન કરીને એનો વળતો ઉત્તર આપીશ એને કહેવાય પ્રતિસાદ આ માહિતી સંચારમાં માહિતી ખ્યાલો સંવેદનાઓ લાગણીઓ સૂચનાઓનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે શું થાય છે આદાન પ્રદાન શબ્દ કેવો મસ્ત યુદ્ધ કર્યો આદાન પ્રદાન આદાન પ્રદાન એટલે માહિતી મળે અને પાછી મોકલીએ એને કહેવાય આદાન પ્રદાન સમજાય છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો માહિતી સંચારમાં માહિતી ખ્યાલો સંવેદનાઓ લાગણીઓ યસ કમ્યુનિકેશનમાં માં બધું આવી જાય બાળકો સંવેદનાઓ શેર કરી શકાય લાગણીઓ શેર કરી શકાય હું શેર શબ્દ બોલું છું શેર એટલે વહેંચી શકાય આપ લે કરી શકાય ને આદાન પ્રદાન કરી શકાય માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે શાબ્દિક માહિતી સંચાર બને છે ઓકે પરીક્ષામાં એક માર્ક્સનો પ્રશ્ન પૂછે વિદ્યાર્થી મિત્રો શું કે શાબ્દિક માહિતી સંચાર શાબ્દિક માહિતી સંચાર સ્વાભાવિક છે બે રીતે થાય અત્યારે જે હું બોલું છું તે મૌખિક છે પછી શબ્દો લેખિત પણ હોય શકે ઓર નો તો કેવાનો મતલબ હું છે માહિતી સંચારમાં જયારે સંદેશાઓ જો અહીંયા લખ્યું છે શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા હવે શબ્દો નો ઉપયોગ બે રીતે થાય માહિતી સંચારમાં જયારે શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે તે શાબ્દિક માહિતી સંચાર બને છે સંદેશાઓ શબ્દો દ્વારા અથવા તો ભાષા દ્વારા રજૂ થાય છે બાળકો શાબ્દિક માહિતી સંચારમાં માહિતી લેખિત કે મૌખિક હોય આવી ગયું હવે શબ્દ છે તો શબ્દ તો લેખિતમાં પણ હોય અને મૌખિક પણ હોય વિદ્યાર્થી મિત્રો શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી અને વાક્યમાં તેનું સ્થાન પણ ખૂબ અગત્યનું છે હવે આપણે શાબ્દિક માહિતી સંચાર આપતા પછી વિદ્યાર્થી મિત્રો બોલવાનું હોય કે લખવાનું હોય તો વાક્ય રચના પ્રોપર હોવી જોઈએ વાક્ય રચનામાં દરેક વાક્યો પ્રોપર શબ્દ હોવા જોઈએ યોગ્ય સમયે યોગ્ય શબ્દ અને વાક્યમાં તેનું સ્થાન પણ અગત્યનું હોય છે કે જે શબ્દ હોય ને એનું જે તે વાક્યમાં સ્થાન અગત્યનું હોય છે આથી વાક્યમાંથી મળતા સંદેશાઓનો ચોક્કસ અર્થ નીચે બાળકો તમે છે ને સારાંશ લખો છો ને પાંચ માર્ક્સના પ્રશ્નમાં તો પાંચ માર્ક્સના પ્રશ્નમાં જ્યારે તમે સારાંશ લખો છો એ સારાંશ શું છે શાબ્દિક એવું ભંડોળ કે તમે પાંચ માર્ક્સને આખી ત્રણ લીટીમાં એવી રીતે લખી નાખ્યું કે તમે જો ત્રણ લીટી વાંચો ને તો એનો અર્થ નીકળે એટલે તમે સમજી શકો કે ઉપરનો પાંચ માર્ક્સ નો ત્રણ પેજ નો પ્રશ્ન કેવા શું માંગે છે સમજાય છે મહેશ્વરી બટા આઈએમપી બરોબર છે બરોબર છે પણ એસપી માં આઈએમપી એક તો હું બી એ સિવાય આપણે કઈ કરાવતા નથી અને વાત રહી એસપી ની આઈએમપી કરતા ટેક્સ્ટબુકમાં વાંચવાનું શરૂ કરી દઉં આ તમે ત્રણ ત્રણ ને પાંચ પાંચ વાર આઈએમપી માંગો છો બરોબર છે એના કરતા વાંચવાનું શરૂ કેમ નથી કરી દેતા સ્વાધ્યાયના પ્રશ્નો વાંચો એ આઈ એમ સમજી સમજાય છે આઈએમપી નું હોય તમારી દુનિયા અટકી જાય હો ભણવાની વિદ્યાર્થી મિત્રો આ ખૂબ નેગેટિવ વસ્તુ છે તમે સ્ટાર્ટઅપ તો કરો શરૂઆત તો કરો એટલે તમારો મતલબ એવો થયો કે આઈએમપી નહીં ભણવાનું બંધ તો આ ચોપડી છે ને બુક એ આખી આઈ એમ પી છે ટેક્સ બુક ની ઉપર જ લખી દેવાનું એટલે એમ આઈએમપી માંગવાનું મન જ ન થાય સમજાય છે હા લઈ ને ને એટલે નવે નવું હોય નહીં ત્યાં એવી એવી માર્કર પેન થી લખવાનું એમ કરો જાય નહીં પુઠું તૂટી જાય પણ આઈએમપી લખેલું ન જાય તો ટેક્સ બુક જ આઈ એમ પી છે આખી મંડો વાંચવા જે પૂછાશે એના માર્ક્સ મળશે નહીં પૂછાય એનું નોલેજ મગજમાં મળશે ઓકે સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ નો સિદ્ધાંત અનુસરવા જેવો છે જો કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ એટલે ટૂંક અને સ્વીટ એટલે મીઠું સ્વીટ એટલે મીઠું એટલે ગળ્યું થાય પણ અહીંયા કે માહિતી ગળી ન હોય એને ચાકવાની ન હોય પણ શોર્ટ એન્ડ સ્વીટ એટલે સરળતાથી સમજી શકો હે ને અને સરળતાથી તમે એને વાંચીને આઈડિયા આવી જાય એનું અર્થઘટન થઈ જાય એટલે સંદેશો ટૂંકો અને સરળ હોવો જોઈએ શોર્ટ એન્ડ સ્વીટ એટલે ટૂંકો અને સરળ સમજાય છે માહિતી સંચારમાં શબ્દ રહિત માહિતી મોકલવામાં અને મેળવવામાં આવે છે ત્યારે તે અશાબ્દિક માહિતી સંચાર બને છે અનધર વન માર્ક્સ નો ક્વેશ્ચન કે અશાબ્દિક માહિતી સંચાર એટલે શું

એટલે ફટાફટ ટચ થાય અને ટૂંકો સમયગાળો હોય એટલે આખો પાંચ પાંચ દસ દસ પંદર મિનિટ નો વિડીયો ન જોવો પડે તમારે સાહીઠ સેકન્ડમાં એનું અર્થઘટન થઈ જાય હા એટલે તો આપણે રીલ્સ ફેરવ્યા કરીએ છીએ ઓકે બાળકો અશાબ્દિક માહિતી સંચાર ની વાત કરું તો આ પ્રકારના માહિતી સંચારમાં માહિતીની આપલે ઈશારા દ્વારા મેં કીધું ને જેસ્ચર હમણાં ઉદાહરણ આપ્યું હતું પછી શારીરિક અભિવ્યક્તિ શારીરિક અભિવ્યક્તિ એટલે શારીરિક ફિઝિકલ આપવા નીચે ભલે અત્યારે હું રીતે સમજાવું છું પણ એમ આને કહેવાય શારીરિક અભિવ્યક્તિ શારીરિક મુદ્રા શીખવાડ્યું હતું ને બરોબર પછી ચહેરાના હાવભાવ જો આ ચહેરાના અવભાવ છે જો હેપીનેસ હેપીનેસ પછી કન્ફ્યુઝન

આંખના આંખના આમ કરીએ ઓકે અને કલાત્મક રીતે એટલે કે વાદન ગાયન નૃત્ય શિલ્પકામ ચિત્રો નકશા તોપોની સલામી સાયરન વગેરે દ્વારા થાય છે યસ વિદ્યાર્થી મિત્રો તમે મંદિરમાં જાઓ ને એટલે ઘણા એવા ભીત ચિત્રો હોય આ ભીત ચિત્રો કહેવાય

હેને એમાં અલગ અલગ જો આવી રીતે શિલ્પોમાં કંડારેલું હોય પથ્થરો કોથરીને તો આઈડિયા આવી જાય કે સંસ્કૃતિ શું દર્શાવવા માંગતી હતી જેમ કે મોહેન જો દરો છે પછી તમે મોઢેરાના સૂર્ય મંદિરમાં જાઓ તો તમને સમજાય જાય એ ઉપરાંત ચિત્રો ડ્રોઇંગ્સ દ્વારા તમે માહિતી મેળવી શકો યસ ઘણી એવી કલાત્મક ચિત્ર દ્વારા તમને ત્યાંના આસપાસની સંસ્કૃતિનો આઈડિયા આવી જાય નકશો એટલે મેપ જોઈ લો મેપ તો જીવતું જાગતું ઉદાહરણ છે હે ભારતનો આમ નકશો એટલે ખબર પડે ગુજરાત કઈ દિશામાં છે મહારાષ્ટ્ર કઈ દિશામાં છે કાશ્મીર કઈ દિશામાં છે કન્યાકુમારી કઈ દિશામાં છે સમજાય છે ઘણી જગ્યાએ એવા શહીદ સ્મારકો હોય જ્યાં તોપો ની સલામી જે શહીદોને આપવામાં આવેલી એ બાબતે યાદગીરી પૂરતું મૂકેલું હોય જેથી આપણને એના વિશે આઈડિયા આવે સમજી શકીએ ઓકે સાયરન આ શબ્દ છે ને તમને સમજાવું સાયરન એટલે એક પ્રકાર નો સુવિધા હોય પેલા સરકારી શાળા સારા વોઇસ એવો અવાજ હોય જેમ સરકારી શાળામાં રિસેસ પડે ને એટલે વાગે આવો અવાજ તમે સાંભળો હોય વિદ્યાર્થી મિત્રો આ સાયરન

ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો માહિતી સંચારની વ્યાખ્યા હવે આવી અત્યાર સુધી આપણે અર્થ ને બધું જોયું કમ્યુનિકેટ ટુ શેર કોમન એટલે સમાન વસ્તુ અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય લખાણ કે સંગના દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર પરીક્ષામાં પૂછાય ને માહિતી સંચાર એટલે શું

તો કોઈ એક વિદ્યાર્થી એમ કે આ પેન છે કોઈ એક વિદ્યાર્થી એમ કે છે કોઈ વિદ્યાર્થી એમ કે છે કે આ એક સ્ટીક છે છે આને કહેવાય અભિપ્રાય એટલે એક એક જ જ વસ્તુ પણ એક વસ્તુ પ્રત્યે દરેકના અભિપ્રાયો કેવા છે જુદા જુદા વિદ્યાર્થી મિત્રો તો વિચારો આપણે જે વિચારીએ છીએ તે આપણા અભિપ્રાયો અને આપણી પાસે જે માહિતી છે એનું વક્તવ્ય દ્વારા એટલે બોલીને વક્તવ્ય દ્વારા એટલે વિદ્યાર્થી મિત્રો બોલીને લખાણ દ્વારા એટલે શાબ્દિક લખાણ બરોબર એનો મતલબ એટલે આ મૌખિક થઈ ગયું અને લખાણ એટલે લેખિત અને સંજ્ઞાઓ દ્વારા હવે સંજ્ઞાઓમાં ઈશારાઓ જેસ્ચર હાવ બધું આવી ગયું તો વિચારો અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની થવી એટલે માહિતી સંચાર વિદ્યાર્થી મિત્રો યાદ રહેશે લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર સમજાય છે વિદ્યાર્થી મિત્રો માહિતી સંચાર એટલે શું વિચારો અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય હાલો વિદ્યાર્થી મિત્રો

નરેન્દ્રભાઈ મોદીએ એવું એલાન કર્યું કે હમણાં ત્રીસ સપ્ટેમ્બરે બે હજારની નોટ બંધ થઈ જશે તો એક વ્યક્તિએ આપણા માઇન્ડમાં હાલો આપણા માઇન્ડમાં દાખલ કરી માહિતી હાલો કઈ માહિતી કે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં બે હજારની નોટ બેંકમાં બદલી લેવી ત્યારબાદ બદલી આપવામાં આવશે નહીં આને કહેવાય માહિતી સંચાર માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા તો મેં જે તમને ઉદાહરણ આપ્યું એ નરેન્દ્રભાઈ મોદી એ પોતાના નોટબંધીના વિચારોની જે તારીખ હતી એ ભારતની દરેક જનતાના મગજમાં દાખલ કરી એને કહેવાય માહિતી સંચાર આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો આ રીતે છે ને માહિતી સંચારની આખી પ્રક્રિયા હોય પ્રોસેસ હવે આ પ્રોસેસ શું કામ આપી છે મને નથી ખબર ખરેખર ન આપવી જોઈએ આટલું બધું કઈ ડિટેલમાં કોઈ માહિતી આપણે કરવા માટે વિચારે વિદ્યાર્થી મિત્રો પણ કાઈ વાંધો નહીં જોઈએ એ લોકો શું ખબર એક ઉદાહરણ સહિત આઈપું સાંભળો આ પ્રક્રિયા હો આવી રીતે માહિતી સંચાર થાય કે પેલા શું થાય પછી શું થાય પછી શું થાય પછી શું થાય પછી શું થાય છે તો પ્રક્રિયાના મુદ્દા આઈ છે ઓકે આ એક માત્ર ઉદાહરણ સ્વરૂપે સમજવાનું છે ઓકે જો રાજકોટ રાત્રે આઠ કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા સમજો પ્રશ્ન આપણે રાત્રે આઠ કલાક પછી વડોદરા જવું છે શેમાં જવું છે બસ જવું છે તો આઠ વાગ્યા પછી રાજકોટ થી વડોદરા જવા માટે

લેખિત શાબ્દિક કે અશાબ્દિક હોય છે ઓકે હવે સંદેશાનું ઘટતર જો અહિયાં રાજકોટ થી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે આ પ્રશ્ન છે એવા પ્રશ્નની રચના કરવામાં આવે છે બોલો હવે જે મને પ્રશ્ન થાય મારા મનમાં ઓ પેલા પ્રશ્ન શેમાં થાય મનમાં મને મનમાં શું પ્રશ્ન થાય છે કે રાજકોટ થી આઠ વાગ્યા પછી બરોડા એટલે કે વડોદરા જવાની બસ કેટલા વાગે મળશે આ મારો પ્રશ્ન થયો સંદેશાનું ઘડતર સંદેશાની રચના કર્યા પછી હાલો પેલું તમને ખબર પડી ને ઘડતર પેલા તો મગજમાં સંદેશાનું ઘડતર થાય વિદ્યાર્થી મિત્રો પછી માધ્યમની પસંદગી સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ જવું કે માહિતી સંચારના સાધનો પૈકી કોઈ એક અથવા એક કરતા વધુ માધ્યમોની પસંદગી કરવામાં આવે આલો એ સમજાવ માધ્યમની પસંદગી આલો મારા માઇન્ડમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો એને કહેવાય સંદેશાનું સંદેશો શું છે કે રાજકોટ થી વડોદરા જાવું છે તો 8 વાગ્યા પછી કેટલા વાગ્યા બસ મળશે ઓકે તો હવે આ માહિતી જાણવા માટે મારી પાસે કયા કયા માધ્યમ હોઈ શકે એક તો હું ગાડીની કિક મારીને બસ સ્ટેશને જાઉં અને ત્યાં જઈને રૂબરૂ જઈને માહિતી મેળવું હાલ એ ઉપરાંત હું મારા મોબાઈલમાં ગૂગલ કરીને એ સમજો આપણે જીએસઆરટીસી બસ માં જવાનું છે એટલે એસટી બસ ગુજરાત સરકાર જે બસ આવે ને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન આ બસ માં મારે જવું છે તો રાજકોટ નો જે ડેપો છે ને ત્યાંનો હું નંબર મેળવી લઈશ અને ફોન કરીશ થઈ શકે યસ આ માધ્યમ થયું બે માધ્યમો બોલો સમજાણું એક તો હું રૂબરૂ જાવ એ હાલો બીજું ફોન દ્વારા વાત કરીને પૂછું કે રાજકોટ થી વડોદરાની બસ આઠ વાગ્યા પછી કેટલા વાગે મળશે તો સંદેશો મોકલવા માટે ટેલિફોન ના માધ્યમની પસંદગી કરવામાં આવે છે હવે આ ઉદાહરણ પ્રમાણે સાહેબ શ્રી એ કોની પસંદગી કરી ટેલિફોન ના માધ્યમથી તો ટેલિફોન એ શું થઈ ગયું માધ્યમ ઓકે હવે બાળકો સંદેશો મોકલવાનો છે જોજો હો પેલા તો આપણા મનમાં વિચાર આવ્યો પછી આપણે માધ્યમની પસંદગી મનમાં જ કરી હા સીધા પૂગી નથી ગયા પેલા મનમાં વિચાર આવ્યો કે નવ આઠ વાગ્યા પછી રાજકોટ થી વડોદરા જવા માટેની બસ કેટલા મળશે મનમાં વિચાર આવ્યો પછી મેં મનમાં વિચાર્યું કેવી રીતે જાણી શકાય તો બાઇક લઈને કિક મારીને બસ સ્ટેશને જાવ તો એ જવાય પણ એમાં તો સમય બગડે તો ફોન થી જાણી શકાય હા તો મેં મનમાં નક્કી કર્યું કે ફોન ના ઉપયોગ કરીશ હાલો વિદ્યાર્થી મિત્રો સમજાય છે સુઈ ગયા જાગો છો તો હવે હું સંદેશો મોકલીશ જુઓ હવે સંદેશો મોકલવાનો ત્રીજા સ્ટેપ ઉપર સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો મોકલવામાં આવે છે પેલા માઇન્ડમાં સંદેશાની રચના એટલે કે ઘડતર થયું મગજમાં અને મગજમાં માધ્યમની પસંદગી કરી ફોનના માધ્યમથી હવે હું ફોન કરીને સંદેશો મોકલીશ ટેલિફોન દ્વારા મેં રાજકોટ થી રાજકોટના બસ સ્ટેશન પર આઠ કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે એ પૂછવા માટે ફોન કરી દીધો હાલો સંદેશો મોકલી દીધો એ હાલો 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 વિદ્યાર્થી મિત્રો સંદેશો મોકલી દીધો હવે સંદેશો સ્વીકારનારની પ્રક્રિયા હવે શરૂ થાય તો બોલો પહેલા બે સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો જો હું તમને સમજાવું આ રીત આ પહેલા બે સ્ટેપ છે સોરી આ પહેલા બે સ્ટેપ છે એમાં નક્કી થયા મગજમાં વાગ્યા પછી રાજકોટ થી વડોદરા જવું હોય તો રાજકોટ થી વડોદરાની કેટલા વાગ્યા ની બસ મળશે હવે સંદેશો સ્વીકારશે સ્વીકારનાર કોણ હોય એસટી બસ બસ ડેપો વાળો તો સાંભળો સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે ત્યારે સંદેશો મેળવનાર સંદેશોનો સ્વીકાર કરે છે એટલે જેવો અહીંથી ત્રણ નંબર પર ફોન કરવામાં આવ્યો ને કે હાલો રાજકોટ એસટી બસ ડેપો માંથી બોલું છું કીધું કોણ બોલો છો રાજકોટ એસટી બસ ડેપોમાંથી બોલો છો હા નમસ્કાર રાજકોટ એસટી બસ ડેપોમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મારે એ જાણવું હતું કે આઠ વાગ્યા પછી મારે રાજકોટ થી વડોદરા જવું હોય તો મને કઈ બસ મળે તો પ્રિય સ્વજન તમને આઠ વાગ્યા અચ્છા આ સંદેશો સાંભળો એને હાલો વિદ્યાર્થી મિત્રો હે તો એને સંદેશો સ્વીકાર્યો કેટલો પ્રેમથી સ્વીકાર્યો અને આપણા રોકેટો છે કે નહીં ઉડે ઓ સીધા હા તો બાળકો ટેલિફોન દ્વારા રાજકોટ થી રાત્રે આઠ કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવો સંદેશો મળે છે તો બોલો જણાવું છું કે રાજકોટ થી વડોદરા જવા માટે આઠ વાગ્યા પછીની કેટલા વાગ્યાની બસ મળશે એ હાલો વિદ્યાર્થી મિત્રો છે હવે જુઓ સંદેશાનું અર્થઘટન થશે ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો તો સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષાનો ઉપયોગ કરે છે અર્થઘટન કરી શકે આ તો બિચારા આવે પ્રેમથી લખ્યું છે બાકી ભાષા અમુક ડેન્જર ડેન્જર વાપરે કોણ બોલો છો જાણે ડેપો બસ એને પોતે બનાવ્યો હોય એસટી બસ ડેપો ટ્રસ્ટી હોય એમ તો વાત કરે ઓકે તો વિદ્યાર્થી મિત્રો સંદેશો મોકલના રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ ક્યારે મળશે તેવું પૂછે ત્યારે સંદેશો સ્વીકારનાર રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ મળશે તેવું જ સમજે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે સંદેશાનો પ્રત્યુત્તર સંદેશો સ્વીકારનાર સંદેશાનું યોગ્ય અર્થઘટન કરી તેનો પ્રત્યુત્તર આપે છે ત્યારે સંદેશો સ્વીકારનાર રાજકોટથી રાત્રે આઠ કલાક પછી વડોદરા જવાની બસ ક્યારે મળશે તેનો પ્રત્યુત્તર આપે છે હવે થાય બોલો સંદેશો સ્વીકાર્યો એટલે રાજકોટ વાળા જેને વડોદરા જવું છે વ્યક્તિએ ફોન કર્યો એટલે આને સંદેશો સ્વીકાર લીધો પછી સંદેશાનું અર્થઘટન કર્યું એ મનમાં એને વિચાર્યું કે આ ભાઈ આઠ વાગ્યાની ની બસ નું પૂછવા માંગે છે એટલે વળી ફોનમાં કીધું તમે આઠ વાગ્યે બસ ઉપડશે એની વાત કરો છો તો આણે ફરીથી પ્રત્યુત્તર આપ્યો કે ના રાજકોટ થી આઠ વાગ્યા પછી કઈ કઈ બસ વડોદરા જવા માટે ઉપડે છે અને પછી આખી માહિતી સંચારનો એન્ડ આવે પછી લિસ્ટ આપશે કે રાત્રે આઠ વાગ્યા પછી એક બસ નવ વાગે સાડા નવે પોણા દસે અગિયાર વાગ્યે વડોદરા જવા માટે રાજકોટ થી વડોદરા જવા માટે બસ ઉપડે છે તો છ પ્રક્રિયાના મુદ્દા છે આ છ પ્રક્રિયામાં તમે આદાન પ્રદાન સોરી નીકળો ત્યારે પરફેક્ટ માહિતી સંચાર થાય છે ઓકે ડન થયું વિદ્યાર્થી મિત્રો તો સંદેશાનું ઘડતર મગજમાં માધ્યમની પસંદગી મગજમાં પછી જે માધ્યમનો તમે ઉપયોગ કરો છો એના દ્વારા સંદેશો મોકલો સંદેશો મોકલશો એટલે સામેવાળો વ્યક્તિ સંદેશો સ્વીકારશે સ્વીકાર્યા પછી તમે જે માહિતી આપી છે એનું પોતાના માઇન્ડ પ્રમાણે અર્થઘટન કાઢશે પોતાને ઠીક લાગે એવું પોતે જેવું સાંભળશે એવું પોતાને જેવું લાગશે તેવું અર્થઘટન કાઢીને વળતો તમને પ્રશ્ન કરશે અને તમે એનો વળતો ઉત્તર આપશો એટલે માહિતી સંચાર ડન થશે ઇન્ટરનેટનો અર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો વોટ ઇઝ ઇન્ટરનેટ હવે તમને આમાં તો સમજાવવું જ ન પડે અત્યારે જે તમે લેક્ચર જોઈ રહ્યા છો બરોબર કોના પ્રતાપે જોઈ રહ્યા છો ઇન્ટરનેટના પ્રતાપે જરા પણ ઇન્ટરનેટ ડૂલ થયું જરા પણ ઇન્ટરનેટ આઉટ ઓફ થયું તો તમારી ક્વોલિટી ઘટી જશે અને વધારે પડતું ઇન્ટરનેટ જો જતું રહ્યું તો લેક્ચર બંધ છે તો ઇન્ટરનેટના જ પ્રતાપે તમે વિદ્યાકુલના માધ્યમથી લેક્ચર નિહાળી રહ્યા છો તો વાત કરીએ ઇન્ટરનેટ ઇન્ટરનેટે ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એ બે શબ્દોના કોમ્બિનેશન થી બન્યું છે ઇન્ટરકનેક્શન બાળકો ઇન્ટરકનેક્શન એટલે એકબીજા સાથે જોડવું અને નેટવર્ક નેટવર્ક એટલે એક પ્રકારનું નેટ 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 આપણે મચ્છરદાનીની એટલે જાડું મચ્છર ન આવે એ માટે આપણે જે નેટ નેટ બાંધીએ યસ એટલે એક પ્રકારનું જાડું હવે સાંભળો ઇન્ટરનેટનો અર્થ ઇન્ટર એટલે આંતર ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જાડું આમ ઇન્ટરનેટ એટલે આંતર જાળુ વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટ નો અર્થ થાય ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જાળવું આ ઇન્ટરનેટ એટલે આંતર જાણો ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે જોઈ લો વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે જેના બીજા નામો જેવા કે ધ નેટ ઇન્ફોર્મેશન સુપર હાઇવે અને સાયબર સ્પેસ વગેરે છે આ ઇન્ટરનેટના અન્ય નામો છે પણ ખરેખર ઇન્ટરનેટ ઇન્ટરનેટ શબ્દ થી પ્રચલિત છે બીજા નામો નામો છે છે ધ નેટ ઇન્ફોર્મેશન સુપર સાયબર સ્પેસ આ અન્ય તો વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટે ઇન્ટર કનેક્શન પ્લસ નેટવર્ક આ બે શબ્દોને ભેગો થઈને એક શબ્દ બન્યો છે ઇન્ટરનેટ ઇન્ટરનેટ નો મતલબ થાય છે ઇન્ટર એટલે આંતર આંતરિક અને નેટ એટલે જાળવું ઇન્ટરનેટ એટલે આંતર ઓકે કમ્પ્યુટર જૂથને માહિતી અને સંસાધનોના સહિયારા ઉપયોગના હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે તો તેને નેટવર્ક કહે છે જો શું લખ્યું છે કમ્પ્યુટર જૂથને કમ્પ્યુટર જૂથને એટલે એક કરતા વધુ કમ્પ્યુટર સેમ કોન્સેપ્ટ આપણે લગભગ ગઈકાલે ચર્ચા કરી હતી એક કરતા ત્યારે મેં કીધું તું લેન લોકલ એરિયા નેટવર્ક પછી વેન એટલે કે માહિતી અને સંસાધનો એક સાથે સહિયારો ઉપયોગ કરી શકીએ મેં ગઈકાલે કીધું હતું કે અમારી પાસે વીસ પીસી હોય ને તો વિશે વીસ પીસી માં જઈને આમ કામ કરી શકીએ કારણ કે એવી રીતે એનું આંતર જોડાણ થયેલું છે યસ લોકલ એરિયા નેટવર્ક દ્વારા લેન દ્વારા કે વિશે વીસ માં અમારો ડેટા હોય છે આ માટે તે હાર્ડવેર અને સોફ્ટવેરથી જોડાયેલા હોય છે અને સોફ્ટવેર છે બાળકો હાર્ડવેરને તમે જોઈ શકો છો સ્પર્શ કરી શકો છો પણ સ્પોર્ટ સોફ્ટવેર છે ને એ ફિલ થાય કે યસ આ વિદ્યાકુલનો એપ્લિકેશન સોફ્ટવેર અદ્ભુત એપ્લિકેશન છે આ ફીલ થાય જ્યારે હાર્ડવેર હાર્ડવેર એટલે એમાં શું આવે અંદર રહેલી હાર્ડ ડિસ્ક સીપીયુ

દૂર દૂરના સ્થળે પણ હોય શકે આ કમ્પ્યુટર કોઈ બિલ્ડિંગના એક ઓરડામાં પાસ પાસે હોય વિશાળ જગ્યામાં પથરાયેલી જુદી જુદી ઓફિસમાં હોય દૂર દૂરના સ્થળે પણ હોય શકે આમ નેટવર્ક નો વિસ્તાર પાસ પાસેના કમ્પ્યુટર થી લઈને વિશ્વના વિસ્તારને આવરી લે છે જોઈ લ્યો કમ્પ્યુટર નેટવર્ક ની આ તાકાત છે તમે પાસ પાસેના વિસ્તાર હોય દૂર દૂરના વિસ્તાર વિસ્તાર હોય કે વિસ્તાર ભલે એક હોય પણ વિશાળ જગ્યામાં પથરાયેલું હોય તેમ છતાં એક મેક ને જોડી દે છે સમજાય છે વિદ્યાર્થી મિત્રો

કેટલીક એવી સંસ્થાઓ છે કે નેટવર્કના વિવિધ ભાગમાં જેમ કે હું તમને વાત કરું તો વોડાફોન પોતાનું નેટવર્ક જીઓ નું ઇન્ટરનેટ ની માલિકી એમ ફિક્સ કોઈ પાસે નથી પણ આ અલગ અલગ જે સંસ્થાઓ છે એ પોતે પ્રોવાઈડ કરે છે સમજાય છે હા બાકી હું કોઈ જગ્યા એમ ન કહું એ કહી શકું કે આ ઇન્ટરનેટ મારું છે પણ હા આપણે એનું રાઉટર લીધું હોય તો એ રાઉટર આપણું છે સમજાય છે એટલે ઇન્ટરનેટ તો ક્યાંથી સંચાલિત છે

વિદ્યાકુલની આપણી જે ઓફિસ છે એમાં સમજો વીસ કમ્પ્યુટર્સ છે અને વિદ્યાર્થી મિત્રો આ વીસે વીસ કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે દરેક કમ્પ્યુટરમાં એકબીજા કમ્પ્યુટરનો ડેટા અપલે કરી શકાય છે દરેક કમ્પ્યુટરમાં એકબીજાનો ડેટા છે તો નિશ્ચિત સ્થળ સ્થળ નિશ્ચિત છે અને બધા જ કમ્પ્યુટર એકબીજા સાથે અને અમારે અહીંયા જે કમ્પ્યુટર છે ને વાયરથી જોડાયેલા છે એને લેન કેબલ કહેવાય વાયરથી જોડાય બાળકો તો એને શું કહેવાય લેન કેબલ સમજાય છે અથવા તો વાયર વગર પણ જોડાયેલા હોય પણ લોકલ એરિયા નેટવર્ક એટલે શું શું એટલે એટલે જેટલા કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે ને બધા બધી ડિટેલ એકબીજામાં હોય સમજો આ કમ્પ્યુટર પર જે ફાઇલ મારે ઓપન કરવી હોય સેમ ફાઇલ હું બીજા કમ્પ્યુટર પર પણ ઓપન કરી શકું છું પછી આવે છે બાળકો કેન કેમ્પસ એરિયા નેટવર્ક કેન નું આ ફૂલ ફોર્મ પૂછાય જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો લેન

સમજાણું અમુક એપ્લિકેશન જો સરે પોતાના કમ્પ્યુટર માંથી લોક કરી દીધા હોય તો આપણે પછી શીર્ષાશન કરીને લોક ખોલવાનો પ્રયત્ન કરીએ ને તોય લોક ખુલે નહીં મેન મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક એટલે એક શહેરના કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય એક શહેરના કમ્પ્યુટર જો જો વિસ્તાર વધતો જાય છે ત્રીજા સ્ટેપમાં

વાઇડ એરિયા નેટવર્કમાં કોઈ ભૌતિક સીમા લાગુ જ પડતી જોઈ તમે ભારતમાં લંડન યુરોપ થાઇલેન્ડ ઇન્ડોને સ્વરૂપ ને બે ભાગમાં વિભાજીત કર્યું છે યાદ રાખજો બોલો ઇન્ટરનેટ ના ચાર ભાગ લેન કેન મેન અને વેન રહેશે યાદ વિદ્યાર્થી મિત્રો વાઇડ એરિયા નેટવર્ક ને બે વિભાગમાં વહેંચવામાં આવે છે

જે વિવિધ સ્થળોના સ્થિર કમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક છે જે સંસ્થા માટે પોતાના સંસ્થાના પોતાના માટે અલગથી ઊભું કરવામાં આવ્યું છે અને કહેવાય એન્ટરપ્રાઇઝ વેન યસ આવા નેટવર્ક ઇન્ટરનેટથી જોડાયેલા હોય છે અને ઇન્ટરનેટ કહેવાય એટલે આ જે નેટવર્ક હોય ને સંસ્થા પોતે જ યુઝ કરી શકે જો એન્ટરપ્રાઇઝ વેન નેટવર્ક આ રીતે હોય છે છે આનું માળખું તમે જોજો તમારી પાસે ફાઇલ આવે તમને આઈડિયા આવશે ઉદાહરણ તરીકે ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેની કચેરીઓના કમ્પ્યુટર આ રીતે જોડે છે જોઈ લો સંસ્થા એક ઇન્ડિયન રેલવે સરસ મજાનું ઉદાહરણ છે ઇન્ડિયન રેલવે પણ કમ્પ્યુટર જેટલા ઇન્ડિયન રેલવે ની ઓફિસ છે એ બધા કમ્પ્યુટર એકબીજાના સર્વર સાથે જોડાયેલા હોય એટલે કમ્પ્યુટર તમે ભારતીય રેલ ની કોઈ પણ ઓફિસે જાવ એટલે આખા ભારતની દરેક ટ્રેનની ડિટેલ બધી જગ્યાએથી મેળવી શકો ડન પછી આવે છે ગ્લોબલ વે આ વિશાળ નેટવર્ક છે જોઈ લો બાળકો એન્ટરપ્રાઇઝ કરતા પણ મોટું વિશાળ નેટવર્ક છે ગ્લોબલ એટલે આખું વિશ્વ જ આવી ગયું સમજો ગ્લોબલ એટલે વિશ્વ ગ્લોબ એટલે પૃથ્વી નેટવર્ક ને ભૌગોલિક સીમાઓ નડતી જ નથી જોઈ લો પાછું આવ્યું એટલે બોર્ડર નડતી જ નથી સમજાણો ભારત પાકિસ્તાન અમેરિકા આવી કોઈ બોર્ડર નડતી જ નથી તે વિવિધ દેશો અને ખંડો સુધી ફેલાયેલો છે અલગ અલગ દેશો ખંડ છે ગૂગલમાં એ વર્તમાન સમયમાં ઇન્ટરનેટ ની સેવા આપનારી સંસ્થાઓ ટેલિફોન ની જરૂરિયાત દૂર કરીને પોતાની અલગ સંદેશા વ્યવહારની વ્યવસ્થા ઊભી કરી છે જોઈ સંદેશા વ્યવહારની આપલે માટે ટેલિફોન નાબૂદ થાય એવી રીતે વોટ્સએપ તમે જોવો એ સંદેશા વ્યવહારનું માધ્યમ છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ છે અનેક જાણીતી સંસ્થાઓએ અનેક કમ્પ્યુટર્સ પરસ્પર જોડીને તેનું ઝાડુ બનાવીને આ રીતે જોડાયેલા કમ્પ્યુટર સાથે માહિતીની આપ લેમાં ઉપયોગી બની છે અનેક જાણીતી સંસ્થાઓ અનેક કમ્પ્યુટર્સ પરસ્પર જોડીને એક સરસ મજાનું જાળુ બનાવ્યું છે અને વર્લ્ડ વાઇડ એનો વિસ્તાર થયો છે કારણ કે બાળકો દેશવાઈઝ એના સર્વર અલગ અલગ હોય છે તો વિશ્વના અલગ અલગ સર્વરો જોડાયા અને વર્લ્ડ વાઇડ ગ્લોબલ લેવલે કમ્પ્યુટરે આખા વિશ્વને જોડી દીધું છે યસ આ તાકાત છે કમ્પ્યુટર આમ ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોન ની મદદ થી કેબલ ના ઉપયોગથી ટેલિફોન કેબલ વાળો હોય ઓલો

ત્યાં સુધી આવજો બાય બાય સી ટેક કેર ધન્યવાદ જય હિન્દ ભારત માતા કી જય